ચોટીલા આરોગ્ય કર્મચારીઓ આજે ચોટીલાની નાયબ કલેક્ટર કચેરી ખાતે લાખા અણકા ગામમાં બનેલા બનાવમાં ફરજ રૂકાવટ સહિત આવારા તત્વો તરફથી થતી ગેરહાનગતિ સહિતના અનેક મુદ્દાઓને લઈને રજૂઆત કરી આવેદનપત્ર પાઠવ્યું હતું. ચોટીલામાં આરોગ્ય વિભાગમાં ફરજ બજાવતા આશરે 70 જેટલા કર્મચારીઓ હાલ વેક્સિનેશનની કામગીરી પૂરજોશમાં કરી રહ્યા છે, ત્યારે ગઈકાલે લાખણકા ગામે આરોગ્યકર્મીને આવારા તત્વો દ્વારા ધમકી આપવામાં આવતા ચોટીલા તાલુકા આરોગ્ય અધિકારી સુનિલ ઉપાધ્યાયે ચોટીલા પોલીસમાં ફરિયાદ દાખલ કરાવેલ હતી અને આજે આરોગ્ય વિભાગના કર્મચારીઓ ચોટીલા ડેપ્યુટી કલેક્ટર RB અંગારીને આવેદનપત્ર પાઠવીને લેખિત રજૂઆત કરી હતી, જેમાં ગઈકાલે લાખણકા ગામે બનેલ બનાવમાં રસીકરણ અંગે કામગીરી કરતા આવારા તત્વો તરફથી થતી હેરાનગતિ અને ફરજ પર રૂકાવટ સહિત વેક્સિનનો ટાર્ગેટ પૂરો કરવા રાત્રિ રસીકરણ કામગીરી અંગેનું દબાણપૂર્વક ફરજ સહિતના અનેક મુદ્દાઓ લઈને ડેપ્યુટી કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું હતું. જગદીશ ઝાલા, ZSTV, ચોટીલા. આજરોજ ચોટીલા તાલુકા હેલ્થ કચેરીના તમામ આરોગ્ય સ્ટાફ, જેમણે સરકારના વિભિન્ન અંગ અને મહત્વનું ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ અને આપતકાલીન વ્યવસ્થાપન વ્યવસ્થાના ભાગરૂપે રસીકરણની જે કામગીરી છે એ છેલ્લા 1.5 વર્ષથી અથાગ પ્રયત્નથી કરી રહ્યા છે, ત્યારે આજે સમગ્ર ચોટીલા તાલુકાના તમામ અંતરિયાળ વિસ્તારના ગામડાઓમાં લોકોને સમજાવી અને અથાગ પ્રયત્નોથી 90% સુધી પોતાનું વેક્સિનેશન કામગીરીને પૂર્ણ કરેલ છે, ત્યારે હવે આ સમયની અંદર સેકન્ડ ડોઝ અને ફર્સ્ટ ડોઝના જે બાકી લાભાર્થીઓ છે તેને કામગીરી કરવામાં કર્મચારીઓને ગામડાઓમાં ખૂબ જ મુશ્કેલીઓ પડી રહી છે. ગામના માથાભારે તત્વો દ્વારા અનેક રીતે હેરાન પરેશાન કરવામાં આવે છે અને લોકો કર્મચારીઓને પણ પોતાના નોકરીના સમય બાદ પણ ઘણી કામગીરી કરી છે અને હજી પણ કરવી પડે છે. આ જ બધી મુશ્કેલીઓના લીધે કર્મચારી છે માનસિક તણાવગ્રસ્ત બનતો જોવા મળે છે અને એને બધી મુશ્કેલીઓમાંથી એને પાર રહી અને પોતાના નોકરીના સમય દરમિયાન એને નોકરી કરવામાં આવે 4 થી 4 ની વચ્ચે અને એને જે ટાર્ગેટ આપવામાં આવે છે ટાર્ગેટ લક્ષી નોકરી નહીં પરંતુ આંકડા કે માહિતીની માયાજાળમાંથી કર્મચારીને મુક્ત કરી અને એને ગામની અંદર જે હયાત લાભાર્થીઓ છે એની સાથેનું કામગીરી કરવાની એને ખાસ ભલામણ કરવામાં આવે. ગામની અંદર જે લોકો હયાત નથી અથવા અન્ય જગ્યાએ તેમનું સ્થળાંતર કરેલ છે અથવા તો અન્ય જગ્યાએ જેમણે વેક્સિન લીધેલી છે એ માહિતી છે એ કર્મચારીઓ દ્વારા વારંવાર આપેલ છે તેને પુરાવા તરીકે એને સાક્ષી તરીકે એને યોગ્ય ગણવી અને એ મુજબ કાર્યવાહી કરવી અને આજે ગામની અંદર જે પણ ગામડાઓની અંદર કર્મચારીઓની જે મુશ્કેલી પડી રહી છે એ ગામડાની અંદર જ્યારે સેશન ચાલુ હોય એ સમય દરમિયાન કોઈ અસામાજિક ઘટના ન બને એટલા માટે પોલીસ પેટ્રોલિંગ સતત એમને આપવામાં આવે, ગામના જાગૃત આગેવાન લોકોને પણ વચ્ચે રાખવામાં આવે, ગામના જે રાજકીય લોકો છે એમને પણ સામેલ કરવામાં આવે અને સતત એમની હાજરીની વચ્ચે સરકારી કર્મચારી છે એ પોતાની ફરજ નિભાવે અને સરકારના જે આરોગ્ય તંત્રની જે આ કામગીરી છે એને આગળ વધારી અને એમને શાંતિથી છૂલે શાંતિનો ભંગ ન થાય એ રીતે એમને